આપણે ગઈકાલે એનાલિસિસ સિંગલી આરસી બીમમાં જોયા હતા, આજે આપણે ડિઝાઇન જોઈશું. તો ડિઝાઇન કેવી રીતના, હાઉ ટુ ડિઝાઇન ધ સિંગલી આરસી બીમ. તો એની અંદરમાં આપણને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપી દીધું હોય, મોમેન્ટ પછી બીમની સાઇઝ આપી હોય, બ્રેથ આપી દીધી હોય, ડેપ્થ આપી દીધી હોય, અથવા નહીં પણ આપી હોય, બ્રેથ ખાલી આપી હોય, અથવા કંઈ કન્ડિશન કીધી હોય, જે પણ હોય તે. પછી કોન્ક્રીટ ગ્રેડ અને સ્ટીલનો ગ્રેડ આપ્યો. સપોઝ આપણને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એ બીજું ફેક્ટર મોમેન્ટ કહેવાય, ડિઝાઇન મોમેન્ટ પણ કહેવાય, દરેકે દરેક વસ્તુ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ MU. સપોઝ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ડાયરેક્ટ નથી આપ્યું તો આપણને આપે બેન્ડિંગ મોમેન્ટ. તો બેન્ડિંગ મોમેન્ટ આપ્યો તો તેને આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સમાં કન્વર્ટ કરવું પડે. તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ BM. અથવા આપણને લોડ આપ્યો હોય તો લોડમાં બે વસ્તુ આવે, કાં તો આપણને ફેક્ટર લોડ આપ્યો હોય કાં તો સર્વિસ લોડ આપ્યો હોય. જો ફેક્ટર લોડ આપ્યો અથવા ફેક્ટર UDL કીધું હોય તો એને આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સમાં કન્વર્ટ કરીએ તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ MU ઇઝ ઇક્વલ ટુ WL²/8. સપોઝ સર્વિસ લોડ આપ્યો છે અથવા ટોટલ લોડ આપ્યો છે, આ જે છે તે સર્વિસ લોડ છે અને બીજું નામ છે સર્વિસ લોડ. સર્વિસ લોડ આપ્યો હોય અથવા ટોટલ લોડ આપ્યો હોય તો એને આપણે મલ્ટિપ્લિકેશન કરવું પડે 1.5ની સાથે. તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એટલે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર 1.5 સાથે મલ્ટીપ્લાય કરીને પછી તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ WL²/8. પછી બ્રેથ આપી દીધી હોય અથવા ડેફ પણ આપી હોય અથવા નહીં પણ આપી હોય તો વિથ આપી દીધી હોય તો બી એને કન્ડિશન પણ આપી હોય કે ભાઈ ડી ઇઝ ઇક્વલ ટુ 2x કોઈ પણ કન્ડિશન આપી હોય અથવા ડાયરેક્ટલી સાઇઝ આપી દીધી હોય. અને ફેક્ટર M કોન્ક્રીટ ગ્રેડ, FE સ્ટીલ ગ્રેડ, આટલી વસ્તુ આપી હોય. ત્યાર પછી એનો ફર્સ્ટ સ્ટેપ ઇફેક્ટિવ ડેપ્થ. સ્ટેપ નંબર 1 ઇફેક્ટિવ ડેપ્થ સ્મોલ ડી. ટેબલ ડી પેજ 10 SP 6 ઇંચ બેલેન્સ સેક્શન્સ પરનો જે ક્રાઇટેરિયા છે તેના ઉપરથી ડિઝાઇન થાય. ટેબલ ડી પેજ 10 SP 16 MU/BD²=DS. જો આપણને MU/BD² મતલબ આ બી અને બીની વેલ્યુ આપી દીધી હોય, ક્રાય બીની કોઈક વેલ્યુ આપી હશે તો ડાયરેક્ટલી ડી મળી જશે. પણ કન્ડિશન્સ એવી આપી કે ભાઈ ડી ઇઝ ઇક્વલ ટુ 2x B જે તમને બતાવ્યું તેમાં, તો ડી ઇઝ ઇક્વલ ટુ 2x B આપ્યું હોય તો તેના માટે MU/BD²=DS. MU/B ડીની જગ્યા ઉપર આપણે 2x B મૂકીશું અને હોલ સ્ક્વેર કરીશું. 2² 4 અને B²² 2x B² તો B²² 2x B² + B છે તો 2x B² + 1 મલ્ટિપ્લિકેશન છે. મલ્ટિપ્લિકેશન એટલે સમેશન થાય, સમ થાય, એટલે 2 + 1 = 3. એટલે આ 4B³ એટલા માટે, તો MU/4B³=DS. પછી એના પરથી આપણને બ્રેથ મળશે ફર્સ્ટ, અને પછી જે કન્ડિશન છે D=2x B એની વેલ્યુ પુટ કરીને આપણે ડી ફાઇન કરશું. અહીંયા જે આ B અને D આવશે તે કંઈક પોઈન્ટમાં આવેલો હશે તો એને આપણે રાઉન્ડ ફિગર કન્વર્ટ કરવાના. સપોઝ 429 આવે છે, D = 429 આવે તો એને આપણે રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરીને 430 લખવાના છે. એના કરતાં વધારે જે વેલ્યુ આવે તેના કરતાં વધારે એક્ચ્યુઅલ આપણે પ્રોવાઈડ કરવું. હવે અહીંયા જે આવશે તે એક્ચ્યુઅલ આપણે કન્ડિશન પ્રમાણેને આવશે, પણ આપણને એકચ્યુઅલ જોઈએ. આપણે જે પ્રોવાઈડ કરીશું તે ઉપરથી આપણને MU/BD² કેટલું આવે છે, તો તે સેકન્ડ સ્ટેપ એકચ્યુઅલ MU/BD² એની અંદરમાં MU વેલ્યુ જે હોય તે બી અને ડી જે આપણે ફાઇન્ડ કર્યા છે તો તે મૂકીને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. સપોઝ આપણને બી અને ડીની કોઈક વેલ્યુ આપી જ દીધી છે, બી અને ડીની વેલ્યુ આપી જ દીધી છે, તો પછી ઇફેક્ટિવ ડેપ્થ અને એકચ્યુઅલ MU/BD² સ્ટેપ્સ અહીંયાથી ડાયરેક્ટલી નિગ્લેક્ટ થઈ જશે. અને ત્યાર પછી આપણને નેક્સ્ટ સ્ટેપ્સ આવશે, પર્સન્ટેજ ઓફ સ્ટીલ PT. પર્સન્ટેજ ઓફ સ્ટીલ PT, તો PT ફાઇન કરવા માટે અહીંયા આપણી પાસે AST નથી, એરિયા ઓફ સ્ટીલ નથી, કારણ કે એ તો આપણે ડિઝાઇન કરવાના તો ફાઇન કરવાના છે. તો અહીંયા આપણે PT ફોર્મ્યુલા યુઝ કરીશું. તો PT ઇઝ ઇક્વલ ટુ 50 FCK/FY (1 - √1 - 4.6 FCK)MU/BD². આ જ અહીંયા MU/BD² જે છે તે આપણે એકચ્યુઅલ જે ફાઇન કર્યું છે, એકચ્યુઅલ MU/BD² તે જે ફાઇન કરેલું છે તેનો આન્સર ડાયરેક્ટલી લખી દેવાનો. એકચ્યુઅલ MU/BD² જો આન્સર હોય તે ડાયરેક્ટ લખી દેવાનું, વેલ્યુ પુટ કરીને અહીંયા આપણે PT ફાઇન કરીશું. આ PT મળી જશે તો તેના ઉપરથી આપણે નેક્સ્ટ સ્ટેપ્સ એરિયા ઓફ સ્ટીલ ફાઇન કરીશું. એરિયા ઓફ સ્ટીલ સિંગલી RCBM એટલે ટેન્શનમાં, એટલે AST. તો AST ઇઝ ઇક્વલ ટુ ગઈકાલે બતાવતું તમને ફોર્મ્યુલા PT × B × D/100. તો PT BD/100 આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. PT, B અને D જે આપણે પ્રોવાઈડ કરીશું તે વેલ્યુ મૂકવાની અને AST આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. એરિયા ઓફ સ્ટીલ મળી જાય ત્યાર પછી આપણે ડિઝાઇન કરીશું. તો ડિઝાઇન કરવા માટે આપણને એરિયા ઓફ સ્ટીલ ટોટલ છે તો એ એરિયા ઓફ સ્ટીલ છે તેના કરતાં વધારે, અહીંયા જેટલો AST આવે તેના કરતાં વધારે AST જેવો નંબર્સની અંદરમાં
अथवा जे डायमीटर में होय ते आपणे अहीं प्रोवाइड करतो डिजाइन ऑफ रिइन्फोर्समेंट टेबल 95 पेज 229 एसपी 16 तेना परथी मळशे। पछी आपणे लखवानुं वी प्रोवाइड डेश एमएम डाया बार डेश सॉरी फोर नंबर सपोज डेश नंबर्स एंड फोर डेश एमएम डाया बार्स हेविंग एएसटी अहीं एएसटी आपणे जे प्रोवाइड करीशुं अहीं जे प्रोवाइड करीशुं तेनुं लखवानुं छे। त्यार पछी आ डायग्राम बनावानो बी डी इफेक्टिव डेप्थ सपोज जो कवर आप तो लखवा जो फाइंड करवा एक फॉर्म्यूला है कि आ ब्रेथ कट वे एरिया तो आवानो नहीं तो एक फॉर्म्यूला है याद रखवा नंबर्स ऑफ डायामीटर तो के डायामीटर आप नंबर्स प्रोवाइड करवा है नंबर्स ऑफ रिइन्फोर्समेंट इंटू डायामीटर तो क्यों डायामीटर है प्लस जितना नंबर्स आप प्रोवाइड करवा माइनस वन इंटू डायामीटर प्लस टू इंटू कवर जो क्लियर कवर आप दू सपोज क्लियर कवर नहीं आप तो आप 20 क्लियर कवर लईने आगी सके ની વેલ્યુ ઇક્વલ ટુ ઓર લેસ ઓર ઇક્વલ ટુ બી જેટલી આવવી જોઈએ તો આ પ્રોવાઈડ છે અથવા આવી નહીં કરો તો થોડુંક વધારે આવતું હોય તેવી રીતના પ્રોવાઈડ કરી દેવાનું ઓકે।